हॅलो स्टुडंट्स अँड वेलकम कुमार शंकर. तर मित्रो, हाऊ टू प्रिपेअर MCQs फॉर ऑनलाईन एक्झाम ऑफ गुजरात युनिव्हर्सिटी. गुजरात युनिव्हर्सिटी ऑनलाईन परीक्षा माटे MCQ કેમના મિત્રો તમારે તૈયાર કરવા. વાત કરી ગઈ ઓનલાઈન એક્ઝામમાં, તો આપણે આગળ પણ વિડીયો અપલોડ કરેલ છે કે ઓનલાઈન ગેમ પેપર સ્ટાઇલમાં તમારે કુલ 50 MCQ આવશે ઓનલાઈન. એક MCQમાંથી તમને 1 મિનિટ આપવામાં આવશે. મેં આગળ પણ વાત કરેલ છે વિડીયોમાં, પેપર સ્ટાઇલ વિશેના વિડીયોમાં, તો પણ અહીંયા એક ટૂંકમાં કરી લઉં કે ભાઈ તમારા ફોનની ડિસ્પ્લે પર એક MCQ એક ટાઈમ ડિસ્પ્લે થશે 1 મિનિટ માટે. તમને એ MCQ ટિક કરવા માટે 1 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. જો તમે MCQ 1 મિનિટ ટિક નથી કરતા તો તે MCQ ઓટોમેટિકલી તમારી ડિસ્પ્લે પરથી અનડિસ્પ્લે થઈ જશે અને બીજું MCQ આવી જશે. અને જો તમે એ MCQ 1 કરતાં ઓછી મિનિટમાં ઓછા સમયમાં ટિક કરો છો તો તે MCQ તમે ટિક કરીને આગળ વધી શકશો, એ ટાઈમ તમારો બચી શકશે. ઓકે, તો આ રીતે પેપર સ્ટાઇલ 50 MCQ એન્ડ 50 મિનિટ, એટલે એક MCQ માટે 1 મિનિટ તમને મળશે. હવે સૌ પ્રથમ વાત કરી લઉં તો એ ઘણા છે કે ભાઈ કોમર્સમાં તો કે એકાઉન્ટ અને સ્ટેટેકમાં MCQમાં દાખલા આવે અને 1 મિનિટમાં દાખલો કેમનો સોલ્વ કરવો. તો એક સીધી વાત કરું મિત્રો કે જે પણ વ્યક્તિ પેપર કાચ છે એ આપણા કરતાં પહેલાં તો હોશિયાર હશે, જે પોતાની જાતને સાબિત મિત્રો કરીને બેઠા હશે. તો તે વ્યક્તિને ખબર જ પડે કે ભાઈ કેવું પેપર કાઢવું જોઈએ. 1 મિનિટમાં છોકરાઓ જવાબ આપીશ કે તેવું જ નીકળશે પેપર તમારું, કોઈ જ તોડુંફોડું પેપર નહીં આવે. તો યસ, MCQ એવો હશે કે તમે તેનો 1 મિનિટમાં સારી રીતે જવાબ આપી શકો. તો તેનાથી તમારે કોઈ જ ટેન્શન કરવાની જરૂર નથી કે ભાઈ એકાઉન્ટન્ટ સ્ટેટમાં શું કરીશું. હવે તો વાત કરી કે MCQ તૈયાર ક્યાંથી કરવા, તો મેં આવી વાત કરી તેમ આપણે આગળ પણ આવી છે, આપણે વિડીયો અપલોડ કરેલ છે કે MCQની તૈયારી કેવી રીતના કરવી. તો એ વિડીયોમાં જે કહ્યું છું એ જ વિડીયોમાં, આ જ વિડીયોમાં એ પણ એ કહું છું મિત્રો, કંઈ જ નવું નથી કે જે આ MCQ તમારે મિત્રો, આ કોઈ GPSC કે GPSCની MCQ નથી કે એની પરીક્ષા નથી. આ એક સિમ્પલ આપણી કોલેજની પરીક્ષા છે, એમાં પણ SEM 3 એન્ડ SEM 1 વાળવાની છે. તો શું કરવાનું છે, આપણે તમારી જે બુક છે, ચાહે કોઈ પ્રકાશન હોય, BS હોય કે સુધીર હોય, એના પાછળ દરેક ચેપ્ટરના પાછળ યુનિટના પાછળ તમને MCQ આપ્યા હશે. તો તમારે તમારા બધા યુનિટના 50% યુનિટની બધા યુનિટના MCQ તમારે તૈયાર કરી દેવાના છે. એન્ડ યસ, જેટલા પેપર ગુજરાત યુનિવર્સિટીના લેવાના છે આજ સુધીમાં, તમારા SEM 1ના કે તમારો જે પણ કોર્સીસ હોય તેમાં જે MCQ આજ સુધી પૂછાણા હોય એના MCQ અને 1 લાઇનર ક્વેશ્ચન, એટલું તમે દરેક સબ્જેક્ટનું કરી દેશો, કોઈ પણ મીડિયમ હોય, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, એટલે તમારા MCQનો એક પણ માર્ક મિત્રો જાય નહીં. હવે આમાં કેવું હોય, ગ્રાહકો કે હવે 50 MCQ માટે મિત્રો એ જો પેપર મોડરેટ કાઢે તો કે ભાઈ કેવું હોય, 30 MCQ એકદમ સહેલા હોય, 10 એવા હોય કે જેમાં લોકોને પોલિયો થઈ જાય, બીજા 10 એવા હોય કે એ MCQ તમે ક્યાંય પણ તમારી બુકમાં મળે નહીં, હે ના. તો હવે 50 માંથી 50 તો લાવવાના નથી આપણે ભાઈ, 35-40 આવે એટલે બહુ થઈ ગયું. તો એટલા MCQ તમારી આવી જ જશે ને. યસ, કોઈ 50 માંથી 50 આવશે પણ નહીં, કારણ કે ઓફિશિયલી 50 MCQ માટે 10-15 MCQ એવા હશે જ કે જ્યાં જે MCQ તમે ક્યાંય પણ દેખાય નહીં હોય, હે ના. તો મિત્રો, એનાથી તમારે કોઈ જ ગભરાવાની જરૂર નથી. તમારે તમારી બુકના પાછળના MCQ તૈયાર કરીને જવાનું છે અને પાછલા પેપરના. હવે બુકના પાછળ MCQ તમે તમારી બુકના પાછળ મળી જશે, પરંતુ પાછલા પેપરને MCQ ક્યાંથી તૈયાર કરવા? તો એ MCQ માટે તમારે મિત્રો પાછલા પેપર તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો ગુજરાત યુનિવર્સિટીની. મેં આગળ વિડીયો અપલોડ કરેલ છે કે પાછલા પેપર ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવા અને તેનું સોલ્યુશન કેવી રીતે મળ્યું તેનો પણ વિડીયો અપલોડ કરેલ છે. તો એ બે વિડીયોની લિંક તમે નીચે મળી જશે, તો ત્યારે તમે પાછલા પેપર ડાઉનલોડ કરી શકો છો. એને આ જે પણ MCQ પૂછવાના આવે સબ્જેક્ટ વાઇઝ એ તમે પ્રિપેર કરી લો સૌ પ્રથમ, ત્યારબાદ તમારી બુક પાસે MCQ પ્રિપેર કરી લો, એટલે તમારી એક્ઝામ પૂરી. અથવા તમારી તમારા કોલેજમાંથી પણ કોઈ સાહિત્ય આપવામાં આવતું હોય તો એ પણ પ્રિફર કરવું મિત્રો. ઓકે, તો કોઈ ગભરાવાની જરૂર નથી. અને એવું લાગતું હોય તો કોઈએ આગળ ઓનલાઈન એક્ઝામ આપી હોય તેવું જાય તમારો ફ્રેન્ડ હોય, તમે તેને મળી શકો છો અને પૂછી શકો છો પેપર કેવું આવશે મિત્રો, હે, તો તમને આઈડિયા આવી જાય. ઓકે, તો થેન્ક ફોર સપોર્ટ એન્ડ લવ.